ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધોરણ 2 માં પર્યાવરણ વિષયમાં બીજો પાઠ યજ્ઞનો ઘોડો, બરાબર? એમાં મેં તમને ગયા વિડિયોમાં ખાલી જગ્યા અને ખરા ખોટા આ બે વસ્તુ લખવા આપી હતી અને તમને ઝૂમ મીટિંગમાં પણ મેં આ સમજાવ્યું હતું અને તમે મારી જોડે લખ્યું પણ હશે. તો હવે આજે આપણે આ પાઠમાં આગળ જોઈએ, બરાબર? આપણો બીજો પાઠ પૂરો થવા આવશે એટલે આપણે પહેલા અને બીજા પાઠનો ટેસ્ટ જોડે લઈશું, બરાબર? અને જો અનુકૂળ થશે તો પહેલા અને બીજા પાઠનો અલગ અલગ પણ લઈ શકાશે. તો ચાલો દરેક જણ હેડિંગ મારો, શબ્દ પરથી વાક્ય બનાવો. હેડિંગ મારી બધાએ, શબ્દ પરથી વાક્ય બનાવો. પહેલું એમાં લખજો યજ્ઞ. આ તમને પહેલા પાઠની શરૂઆતથી જ આવે છે, બરાબર? કે શબ્દ પરથી વાક્ય બનાવો, કે તમે આ જે શબ્દ છે એ તમારા બનાવેલા વાક્યમાં આવો જોઈએ અને એ વાક્ય બંધ બેસતું હોવું જોઈએ, બરાબર? જેવું તેવું વાક્યનો કોઈ અર્થ ના નીકળે એવું હોવું જોઈએ નહીં, બરાબર? તો ચાલો આપણે વાક્ય બનાવીએ છીએ. મોહનના ઘરે આજે યજ્ઞ છે. આજે યજ્ઞ છે. શું વાક્ય બનાવ્યું મેં? મોહનના ઘરે આજે યજ્ઞ છે. એ સિવાય તમારે બીજું કોઈ વાક્ય ચોપડીમાંથી લેવું હોય તો શું બનાવશો? કે શણગારેલો ઘોડો યજ્ઞનો હતો, એવું પણ વાક્ય બનાવી શકો છો. પણ એ વાક્યમાં આ શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ, બરાબર? બીજું આશય. બીજું શું આપણું વાક્ય છે? આશય. તો લખો, ઘોડાને આશ્રમની ગૌશાળામાં, ઘોડાને આશ્રમની ગૌશાળામાં બાંધી આવી, બરાબર? પાઠમાં વાક્ય છે ને, લવ શું કહે છે કે આપણે ઘોડાને શું કરીએ? આશ્રમની ગૌશાળામાં બાંધી આવીએ, બરાબર? આ શબ્દ આવી ગયો આશ્રમ, બરાબર? આ યજ્ઞ છે તો આ શબ્દ અહીં આવી ગયો છે, આશ્રમ આવી ગયો છે. પછી ત્રીજું લખો સૈનિક. બીજું વાક્ય શું લખવાનું છે? શબ્દ આપણે સૈનિક. તો લખો એમાં, લવ સૈનિકને જમીન પર પછાડે છે. શું આવશે? લવ સૈનિકને જમીન પર પછાડે છે, બરાબર? તો આ સૈનિક જે શબ્દ છે એ આવી ગયો છે. હવે ચોથું ઘોડો. શું છે? ઘોડો. તો શું વાક્ય લખીશું ઘોડા માટે? કે ઘોડો રામચંદ્રજીનો હતો. કોનો હતો ઘોડો? રામ ભગવાનનો હતો ને. ત્યાં તો બીજું વાક્ય શું લખ્યું? કે ઘોડો શણગારેલો ઘોડો આવતો જણાય છે, બરાબર? તો અહીંયા આપણે આ ઘોડો શબ્દ લખ્યો તો અહીં સબ વાક્ય આવી ગયો. તો આવી રીતે શબ્દ પરથી વાક્યમાં આ લખાયા એટલા નહીં પણ ચોપડીમાંથી કોઈ પણ શબ્દ બીજો નવો પૂછાય પરીક્ષામાં તો તમારે એ શબ્દ તમારા વાક્યમાં આવો જોઈએ, એ રીતે લખવાનું છે, બરાબર? ચલો હવે બીજું લખીશું આપણે. અધૂરા વિધાન પૂર્ણ કરો, બરાબર? શું લખીશું આપણે? અધૂરા વિધાન પૂર્ણ કરો. આ પણ તમારે પાઠમાંથી જ આવશે. પાઠમાંથી કોઈ એક લીટી હશે તમારે અડધી આપેલી હશે જે તમારે એને પૂરી કરવાની છે, બરાબર? ચલો દરેક હું ધ્યાન આપું છું. પહેલું છે, આશ્રમ પાસે સીતાજીનો પુત્ર, બરાબર? પુત્ર માટે તમારે શું આવશે? અહીં ઘડી આવી લીટી આવશે, ત્યારે ખાલી જગ્યા નહીં કહેવાય, એને શું કહેવાય? લીટી કહેવાય. કે આશ્રમ પાસે સીતાજીનો પુત્ર, તો આજે આપણે પૂરું કરવાનું છે, શું આવશે? લવ બેઠેલો છે, બરાબર? લવ બેઠેલો છે અને વાક્ય પૂરું થાય એટલે પૂર્ણ વિરામ. આશ્રમ પાસે સીતાજીનો પુત્ર તમારી પરીક્ષામાં આવી રીતે જ આવશે. આટલું વાક્ય છે પછી લીટી છોડી દેવામાં આવશે તો તમારે એ વાક્ય ચોપડીના આધારે પૂરું કરવાનું છે. તમારે
તમારે મન ફાવે જવાબ લખવાનો નથી બરાબર બીજો કુશને પણ ખાલી જગ્યા એટલે કે લીટી આ અડધું વાક્ય છોડી દીધું છે કુશને પણ તો શું છે ચોપડીમાં વાક્ય કુશને પણ ઘોડો બતાવજો આ વાળું વાક્ય છે ને ચોપડીમાં કુશને પણ ઘોડો બતાવજો અને વાક્ય પૂરું થઈ જાય એટલે પૂર્ણવિરામ ફરજિયાત મૂકવાનું છે બરાબર ચાલો હવે ત્રીજું જોઈએ લવ સૈનિકને લવ સૈનિકને પછી છે વાક્ય પૂરું કરવાનું છે તો શું આવશે લવ સૈનિકને જમીન પર પછાડે છે શું છે વાક્ય જમીન પર પછાડે છે આ વાક્ય છે ચોપડીમાં બરાબર હવે ચોથું વાક્ય જોઈએ આને આશ્રમની આને આશ્રમની પછી વાક્ય છોડી દીધું છે તો કયું વાક્ય આવશે આને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો આ કોણ બોલે છે એ ઋષિકુમાર છે બોલે છે ને કે ગોઆને એટલે કે કોને તો ઘોડાને ઘોડાને આશ્રમની ગૌશાળામાં બાંધી આવો બરાબર હવે પાંચમું વાલ્મીકી ઋષિના આ વાક્ય છે બીજું વાક્ય રાજા રામની પછી વાક્ય છોડી દીધું છે તો શું વાક્ય આવશે રાજા રામની હિંમત તો જુઓ શું વાક્ય આવશે કેડી રાજા રામની હિંમત તો જુઓ બરાબર આ બધા જ વાક્ય શેમાં આપેલા છે ચોપડીમાં આપેલા છે તો ચોપડીના આધારે તેને પૂર્ણ કરવાના છે બરાબર હવે આ પાઠમાં આજે હું આટલું જ લઉં છું બીજા આપણે સવાલ જવાબ જે બાકી છે એક વાક્ય અને પૂરા વાક્યમાં એ આપણે નવા વિડીયોમાં ફરીથી જોઈશું આનો ફોટો મોકલાવીશ તો દરેક જણે પોતાની પર્યાવરણની નોટમાં સારા અને વ્યવસ્થિત અક્ષરે લખવાનું છે અને બીજી વાત કહું કે આપણે ઇંગ્લિશમાં યુનિટ 1 અને યુનિટ 2 પૂરા થઈ ગયા છે તો શુક્રવારે આપણો યુનિટ 1 અને યુનિટ 2 નો ટેસ્ટ રાખવામાં આવશે એટલે જે પણ વિદ્યાર્થીઓ જે નોટ નથી લઈ ગયા એ નોટો લઈ જશે બરાબર એટલે તમારે જે તમારી પાસે નોટ છે એમાં ટેસ્ટ આપવાનો છે પણ તમે નોટો લઈ જશો તો તમારે આગળનું જે વાંચવાનું હશે તો એમાંથી વાંચી શકાશે તો ચાલો બાળકો